સામ્રાજ્યમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ. ભગવાન સામ્રાજ્ય મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભીડ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન માટે નવો ચાંદીનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને બિરાજમાન કરીને સામ્રાજ્ય મંદિરના પરિસરમાં નીકળવામાં આવ્યો હતો. યાત્રાધામ સામ્રાજ્યમાં આજે રથયાત્રા પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રથયાત્રા પર્વની ઉજવણી કરાય છે. સુંદર કલાત્મક રથમાં ઠાકોરજીને રથમાં પૂજારી દ્વારા બિરાજમાન કરીને રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવે છે. વાસ્તે ગાજતે ભક્તોના ભજન કીર્તન સાથે રથયાત્રા સામ્રાજ્ય મંદિરમાં ઉજવાય. આ રથયાત્રા પર્વમાં રાજ્યસભાના સંસદ અને સામ્રાજ્ય મંદિરના ટ્રસ્ટી મયંક પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ જગદીશ ગાંધી, ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, ટ્રસ્ટી વિપુલ રાણા, ભાજપ અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રા પર્વનો લાભ લીધો. ભગવાન ઠાકોરજીને આજે નવા ખાસ બનાવડાવેલ કલાત્મક રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. ભગવાનને આજે મગ અને જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. નમન પંડ્યા, જે ડેસ્ટીવી, અરવલ્લી.